વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટા પોંડા ગાંધી આશ્રમમાં સંચાલક અને સ્વામિનારાયણ દ્વારા મજૂરી કામ કરાવતી વખતે ઈજા પામેલા વિદ્યાર્થીનું વલસાડ ખાતે લાંબી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મોટા પોંડા ગાંધી આશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પાસે સંચાલક અને સ્વામી દ્વારા લાકડા ઉચકવાની કામગીરી કરાવતા હતા તે વખતે એક વિદ્યાર્થીની છાતી પર ઝાડનું લાકડું પડતા તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, જ્યાં તેનું મોત નિપજ્યું હતું. જો કે આ ઘટના બાદ મૃતક વિદ્યાર્થીના પરિવારે આશ્રમના સ્વામી અને સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પૈસા દબાવ્યા કે હું તો ત્યાંથી જ નહીં ગયા. લોકોને પોલીસ વાળા અહીંના સિટી પોલીસ વાળા આવ્યા હતા અને હમણાં કેમ નહીં આવ્યા? ત્યાંથી જ કેમ એ લોકોને નાડી મીકા? અહીંયા આવવા જોઈએ અમને. જ્યાં સુધી એ લોકો અહીંયા નહીં આવતા સુધી અમને હાથ નથી લગાડવાના. પોલીસ વાળા દબાયા હતા એટલે જ નહીં આવ્યા ને એ લોકો? હમણાં અમને હાજર જોયા હમણાં ને હમણાં. અને પોલીસ વાળા પણ એ લોકોનો જ વધારે પક્ષ ખેંચતા છે ને. અમે ત્યાં બે જણા જઈને આવ્યા, એ લોકો જોડે વાત પણ કરી છે. એના વિદ્યાર્થીને એવું થયું કે જે સ્કૂલમાં લાકડા, સ્કૂલના લાકડા વચ્ચે જે ખેતીકામ કે જે જે આ લાકડા કપાવીને પછી વિદ્યાર્થીઓ દ્વારા ત્યાં સ્કૂલના ગ્રાઉન્ડમાં લઈ જવામાં આવતા અને તે પછી એ આઈસરમાં ભરીને આગળ મોકલાવતા. ખબર નહીં ક્યાં મોકલાવતા હશે તે. ને એવા લાકડા કે શેરુના લાકડા એ પણ લીલા લાકડા કાપીને પછી વિદ્યાર્થીઓ દ્વારા કામ કરાવતા. એટલે બાળ મજૂરી કરવા એ માટે મૂકેલા હશે બાળકો. આદિવાસીના બાળકો એટલે એ બાળ મજૂરી કરાવતા હોય, સંસ્થા દ્વારા બાળ મજૂરી કરાવતા હોય. આદિવાસી એટલે ચાલ ભાઈ નાના છે એવું જ માનીને ચાલતા હોય. આદિવાસીને પણ આગળ લેવાનું, કેમ નથી આગળ જતા? જાય છે ને. આ છે વિલાસભાઈ. શું થયું હતું? આ છોકરાને સ્કૂલમાં કામ કરાવતો હતા, લાકડો વાગેલો હતો પગમાં, એના કારણે આ ગંભીર પરિસ્થિતિમાં આવી ગયો છે છોકરો. તેના કારણે તેનું ડેથ થઈ ગયું છે. કેટલા દિવસ છે એને સારવાર આપી? એને આઈ થિંક હપ્તો જેવો સારવાર આપી છે અમે એને, છતાં પણ પેશન્ટ અમારા હાથમાં નથી આવ્યો. આશ્રમ શાળા તરફથી કોઈ મેસેજ તમને મળ્યો? આશ્રમ શાળાથી કોઈ મેસેજ નથી આપ્યો છે, પણ એ લોકોએ અમને કીધું છે કે જે બી ખર્ચો થશે તે અમે કરી આપીશું. સવારથી લઈને આશ્રમ શાળા દ્વારા અહીંથી કોઈ આવ્યું હતું? હા, સ્વામીજી આવ્યા હતા 12 વાગ્યા. હા, પછી નથી, કોઈ નથી આવ્યું. ત્યારબાદ કોઈ સ્વામીજી દ્વારા કોઈ સ્વામીજી દ્વારા બાહેધરી આપવામાં આવી હતી, તે બાદ સ્વામીજી નથી આવ્યા, તો તેને લઈને તમારું શું કહેવું છે? અમારે શું કહેવાનું છે તેને લઈને કે જ્યાં સુધી એ લોકો આવે નહીં ત્યાં સુધી અમે લાશને ઉપાડશું નહીં. અમારો એ કહેવાનો મિનિંગ છે સ્વામીજી, આશ્રમ શાળાની એક ભૂલના કારણે આજે તમારો દીકરો ગુમ્યો છે. બરાબર છે. તો તેને લઈને કેટલી ગ્રામજનોમાં આક્રોશ છે અને કઈ રીતનું છે? ગ્રામજનોમાં બહુ આક્રોશ છે એટલે ગ્રામજનોમાં તો બધા દુઃખિત છે ઓલરેડી, બધા એના સગા સંબંધી, કેમ કે યંગ છોકરો છે ને, કોઈ વધારે ઉંમરનો હોય તો કોઈ એટલો બધા નથી, પણ જો 15-16 વર્ષનો છોકરો મરી જાય તો પછી એના મા બાપને તો ઘણું જ દુઃખ થાય છે. ઓલરેડી એ લોકોના ફેમિલી પણ, આજુબાજુના સગા સંબંધીને પણ ઘણું દુઃખ થાય. તમારી ગુરુકુળ પાસે શું માંગ છે? આશ્રમ શાળા છે, ગુરુકુળનું શું નામ હતું? એના ઉપર એના એમના પાસે તમારું શું માંગ છે? તમારું શું કહેવું છે? હવે એના પાસે તો શું, ઓલરેડી અમારો પેશન્ટ બી જતો રહ્યો, એના પાસે શું માંગીએ હવે અમે?